આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લીથી અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકી સાથે. અરવલ્લી બાયડના લીમકામે સોઈત સમાજના લોકોનો વર્ષો જૂનો રસ્તો બંધ કરાતા રોષ. છેલ્લા 3 મહિનાથી રસ્તો બંધ કરી દેતા ન્યાયની માંગ સાથે આગેવાનો કલેક્ટરને મળ્યા. 5 માસ પૂર્વે રોહિત સમાજના યુવકના વરઘોડામાં ઠાકોર સમાજના લોકોએ કર્યો હતો હુમલો. એટ્રોસિટીનો ગુનો નોંધાતા અદાવત રાખી વર્ષો જૂનો રસ્તો બંધ કરાતા રજૂઆત. આગેવાનોએ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને ન્યાયની માંગ સાથે કરી રજૂઆત. તલાટી સરપંચ મામલતદાર પ્રાંત કચેરી સરકારી કચેરીમાં વારંવાર રજૂઆત કરતા યોગ્ય ન્યાય ન મળતા લીમ ગામના લોકો હેરાન પરેશાન. યોગ્ય ન્યાય માટે વલખા મારી રહ્યા છે લીમ ગામના રહેવાસીઓ. સરકારને આજીજી કરી રહ્યા છે ન્યાય માટે લીમ ગામના રહેવાસીઓ. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ. એ બાબદા જમીન એમની છે અને અત્યારે જે ખેતરમાં રસ્તો હતો ને અમારો એ એમનો એમની જમીન સર્વે નંબર એમનો છે ટાકો લોકોનો એની બાબદા થાય અમારા બાબદાના જમીન આવે. 81 વર્ષથી અમે રહીએ છીએ 81 વર્ષથી રહીએ છીએ અને અત્યારે રસ્તો બંધ કરી દીધો છે કારણ કે અમારે એક પથ્થરમારો કર્યો હતો એની પર અમે એટ્રોસિટી એક્ટ લગાવેલો છે. પથ્થરમારો કર્યો તો એની પર એટ્રોસિટીની ફરિયાદ કરી છે એટલે આ લોકો કેસ પાછું ખેંચવા માટે અમારી પર રસ્તો બંધ કરી દીધો. એટલે અત્યારે મારા ભાઈ રસ્તો કહું તમે મહિલા સુકાની કરો છો એ સાહેબ મને કહું નહીં પછી. મામલતદાર કલેક્ટર કચેરીએ આવ્યા છીએ. લગભગ આજથી 3 મહિના પહેલાં અમારા ત્યાં આગળ લીમ ગામે એક બનાવ બન્યો હતો કે ઘરમાં મેરેજ હતા. મેરેજના ટાઈમે કહેવાતા ઠાકોર સમાજના લોકોએ સામે આવીને પથ્થરમારો તથા દાગધમકી કરી અને આ વિષયમાં અમે પોલીસ ફરિયાદ પણ કરી હતી. પોલીસ ફરિયાદ કર્યા બાદ કે 9 લોકો ઉપર એફઆઈઆર પણ થઈ હતી અને એફઆઈઆર કર્યા બાદના આ લોકોને જ્યારથી જામીન મળ્યા છે અને એ પછી ઘણા જ બધા ત્યાં પરિવર્તન જોવા મળે છે કે એ લોકોનો એટલી હદે ત્રાસ વધી ગયો છે કે ત્યાંનો રસ્તો બંધ કરી દીધો. એ રસ્તો બંધ કરવાથી અમારે જ્યાં તે રહેતા લગભગ 20 મકાનો છે 20 મકાનોમાં એટલી બધી તકલીફ પડી રહી છે કે ત્યાં અમારા ઢોર ડાકર છે ત્યાં આગળ જે અત્યારે હાલમાં જે પોઝિશનમાં ત્યાં રહી રહ્યા છે બરાબર નાના બાળકો છે સ્કૂલે જવામાં તકલીફ પડી રહી છે. પછી જે લોકો એજેડ છે આવા કોરોનાના ટાઈમે એ લોકોને હોસ્પિટલ લઈ જવા માટે અમારે અંદર જવા માટે કોઈ વ્હીકલ નથી અમારી પાસે બરાબર. અને બીજી વસ્તુ કે આ વસ્તુનું અમે લગભગ 1-2 મહિના પહેલાં આ બધી વસ્તુનું અમે જ્યાં જ્યાં અધિકારીઓને અમારે જ્યાં ત્યાં નિવેદન આપવાનું હતું આવેદનપત્ર આપવાનું હતું અરજીઓ આપવાની હતી એ દરેક વસ્તુ અમે એ લોકોને પહોંચતી કરી હતી. તે છતાં પણ આજ દિવસ સુધી એનું કોઈ પણ અમલીકરણ થયું નથી અને એ બાબતને લઈને જ અમે અહીંયા કલેક્ટર કચેરીએ મોડાસા ખાતે આવેલ છે. અને આ રસ્તો જનતા જનાર્દનનો છે એમાં કોઈનો હક ના લાગે અને આ રીતે આડકતરી ના કરી શકે એ લોકો. અને હું એ જ કહેવા માગુ છું કે આટલા ટાઈમથી જે 1940 કે અંગ્રેજો વખતનો ટાઈમ છે કે જ્યારે એ ટાઈમે જ્યારે આજે એ વસ્તુને 80 વર્ષ થઈ ગયા 80 વર્ષ થયા અને એ રસ્તા ઉપરથી અમારી અવર જવર હતી. પરંતુ જ્યારથી આ બનાવ બન્યો ગામમાં બરાબર અને એ લોકોએ અમને ધાકધમકીને ડર લગભગ 200 જણનું ટોળું અમારી સામે આવી અને એ લોકોએ એવી ધમકી આપી દીધી કે આ વરઘોડા કાઢવા સાફા બાંધવા એ તમારે તમારું કામ નથી એ અમને જ શોભે. આવા ખરાબ આક્રોશમાં એ લોકોએ અમારી સામું એ કરેલું હતું અને એના અનુસંધાનમાં અમે 9 જણા ઉપર એફઆઈઆર પણ કરેલી જેથી કરી જિલ્લા લેવલના જુદા જુદા અધિકારી શ્રી તાલુકા લેવલના જુદા જુદા અધિકારી શ્રી અબલેરા પોલીસ સ્ટેશનને લગતા અધિકારી શ્રી અમોને આ બાબતે ન્યાય આપે એ અમારી રજૂઆત છે. લીમ ગામના રોહિત સમાજના ભાઈઓ આજે મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા પંચાયતે આવેલા એમની સાથે એમની રજૂઆતો સાંભળી અને એ રજૂઆતો લઈને કલેક્ટર સાહેબને શ્રીને રજૂઆત કરી કે આ લીમ ગામના દલિત ભાઈઓનો રસ્તો છેલ્લા 50 વર્ષથી ચાલતો હતો એ રસ્તો અચાનક આ લોકોએ બંધ કરી દીધો એ બાબતની આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને માન્ય કલેક્ટર સાહેબે પણ ખાતરી આપી છે કે એમના રસ્તા માટેનો નિકાલ કરી આપવાની ખાતરી આપી છે. બીજું આ લોકો જો હેરાનગતિ કરે આવી રીતે તો અરવલ્લી જિલ્લાની અંદર ગુજરાતની અંદર જો આવી રીતના જો હેરાનગતિ કરવામાં આવે અને આવી રીતના પરેશાન કરવામાં એ બાબતે સરકાર સીમો એસપી સાહેબને કલેક્ટર સાહેબને અમે રજૂઆતો કરી છે અને આ બાબતે જો એ લોકો નહીં સુધારો કરે તો આગળની રણનીતિ પ્રમાણે અમે મુખ્યમંત્રી સુધી પણ
માથાનું લડત આપશું અને માગણી લઈને અમારી જપશું.